پر بھلا رکھوں خوابو، کتنا روئی ہے آپ کی بیٹی، خشک آنکھوں سے ہو گئے آنسو، ہے یہ مرثیا زباں پر، ہے میری دنیا بابا علی یا અરબાઈન મે અરબાઈન મે હસનો તું પપ્પા મામા સાથે કે માશાલ્લા અલ્હમ્દુલિલ્લાહ આજે ખુશી પહોંચાઈ છે કે આપણે આજે આપણે જારતી મુશરફ થઈને પાછા પોતાને જઈ રહ્યા છે અને ગમભી થઈ રહ્યા છે કે આપણે આ મુકદ્દસ જગ્યાને છોડી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ આપણી સફર માશાલ્લા બહુ સારી રીતના પસાર થઈ તમારું ખોજા ટીવી તરફથી મુક જાણવા ચાહે છે કે આ વર્ષે જે આપણે આ કાફલો કર્યો અને ગયા વર્ષે જે આપણે કાફલો કર્યો હતો તો આ લફેન જુ સેજો જુ વોયાજ તમારા શું વિચારણા છે શું ઇમ્પ્રેશન છે તમને કેમ તમારો એક્સપિરિયન્સ કેમ રહ્યો આ વર્ષે બિસ્મિલ્લાહ રહમાન રહીમ આખા મસીરમાં આખા રસ્તે જે મોમિની લોકોના અખલાક એ લોકોનું પાર્ટિસિપેશન તાઉન અને જે રીતે એ લોકો સાથ આપણને આપ્યો છે બધી રીતે તે લાજવાબ છે આ એક દલીલ છે કે ખરેખર આપણી કોમની અંદરમાં અલ્હમ્દુલિલ્લાહ મોહબ્બત આલે મોહમ્મદની મોહબ્બત હજી છે અને ઓન જનરલ આ ગ્રુપની રુઈસિત દુઆદેશભાઈ ઝાઈદ અને નાધિયાબેન કે જે લોકો 6 મહિના થઈ ગયા તંતોડ મહેનત કરી રહ્યા છે સર્વે વસ્તુમાં અહીંયા કંઈ 2-3 ફેરી આવ્યા અને આખો પ્રોગ્રામ હશે ટિકિટનો જો હું એકલો હોત તો હું શ્યોર છું યકીનની સાથે કહી શકું કે આ પ્રોગ્રામ આટલો એને સુખસે ના મળે ઇન્શાલ્લાહ દુઆ છે કે પાક પરવરદિગાર એ લોકોની તમન્ના પૂરી કરે અને હર વર્ષે ઇન્શાલ્લાહ શેખ એક બીજો ને આખરી સવાલ કેમ કે હજી મારા બીજા પાસે સવાલ કરવાના છે આ વર્ષના એક્સપિરિયન્સના બાદ આવતા વર્ષે ઇન્શાલ્લાહ આપણો ઈરાદો શું છે ઇન્શાલ્લાહ આપણો વિચાર છે પાછો ચાલુ રાખવાનો આ મિશન સાહિદભાઈ કે છે આવતો સાહેબ 500 સવાર લીધા છે પણ જેવી રીતના આપણી વાત થઈ કે હમણાં જ આપણા રૂમની અંદરમાં બધા સ્ટાફ સાથે આપણે બેસી અને જે આ વર્ષે અમુક ચેન્જમેન્ટ થયું રસ્તામાં મેગાફોનમાં આયતુલ્લાહ સિસ્તાનીની વિઝિટ એસિડ્યુસિટ એ જ પ્રમાણે આવતા વર્ષે અમુક આપણે રિમાર્ક લઈ અને દર વર્ષે ઇન્શાલ્લાહ ચેન્જમાં કરતા રહીશું આજે આ વર્ષે આપણો બીજો એક્સપિરિયન્સ છે અને આવતા વર્ષે જે આ વર્ષે આપણે એમ લાગ્યું કે ના હજી સુધારો કરવાનો છે ઇન્શાલ્લાહ દર વર્ષે આપણે સુધારો લેતા દર્શન થશે ભલે કબેન તમો માશાલ્લાહ આ વર્ષે પણ બધાને સ્વાદિષ્ટ ખાવાનું ખવડાયું મને જાણવું છે કે તમે ઝિયારત કરવા જઈ શક્યા કે બસ કે ખાવાનું જ તૈયારીમાં તમે મસરૂફ રહ્યા ના બસ ચેલુમાં જે આપણે ગયા હતા અહીંયાથી પસાર થયા ઇન્શાલ્લાહ પણ એક ખિદમત છે ઝિયારતથી વધારે ઇન્શાલ્લાહ તમને સવાબ અલ્લાહ આપશે ઇન્શાલ્લાહ રાતના બતાશે ઇન્શાલ્લાહ વિદાય માટે ઇન્શાલ્લાહ બૈરાઓમાં શું ઇમ્પ્રેશન હતું માશાલ્લાહ આજ કરી આપણા પાસે સંખ્યા બૈરાઓની વધારે હતી તમારું બૈરાઓનામાં શું લોકોના મતલબ ઇમ્પ્રેશન હતા બૈરાઓ લોકો તો અલ્હમ્દુલિલ્લાહ આમ તો એ લોકો બહુ મોટીવે હતી અને ઘણી પણ બૈરાઓ અમને હાથ દેતી હતી સાથ દેતી હતી એ લોકો અમને ને આમ એ લોકો કહે છે કે એ લોકો દર વર્ષે આમાં આપણે સાથે આવશે એટલે બહુ આમ એ લોકોને બહુ મજા આવી એમ દેખાય છે પણ હવે ઇન્શાલ્લાહ હર કામયાબ મર્દના પછવાડે એક બાયડીનો હાથ હોય છે ઇન્શાલ્લાહ તમારો સાથ ના હોય છે એકને તો પછી જે છે ને આ મુમકિન નહોતું માશાલ્લાહ જઝાકુમુલ્લાહ ખેર ઇન્શાલ્લાહ નાદિયાબેન તમે પણ હર વર્ષની જેમ આ વર્ષે પણ નાયબ અલેકાબેનના સાથે સાથે પણ તમે વધારે કોશિશ કરી છે તમે ઘણી સફર કરી તમે આ બધી ઓર્ગેનાઇઝ કરવા માટે મુબારક થાય ઇન્શાલ્લાહ અલ્લાહ કબૂલ કરે તમારી
હવે ઇન્શાલ્લાહ આવતા વર્ષે જેમ જાહિદભાઈએ કીધું છે 500 માણસની, તો તમે તૈયાર રહેજો. તૈયાર છો ને? ઇન્શાલ્લાહ. તમને કાંઈ બીજા એવા કોઈ રિમાર્ક, કાંઈ એવા તમને ક્રિટિક કોન્સ્ટ્રક્ટિવ કે તમને આપણે આપવામાં આવી કે આવતા વર્ષ માટે વધારે સુધારો કરવા માટે કાંઈ? ઝાહિદભાઈ, આપણે આ વર્ષે 11 વર્ષનાથી ઘણા સબક હાસિલ કર્યો અને આપણને ઘણું જાણવાનું મળ્યું. આપણે જે આ પહેલે નજફ આવ્યા, પછી કરબલા આવ્યા, પછી પછીના બાદ આપણે કાઝમેન ગયા, તમને એમ લાગ્યું કે આવતા વર્ષ માટે આપણે કાંઈ એવું સાંજમાં કરીએ જેમાં ઝવારોને વધારે સહુલત આપી શકીએ? બરાબર. હમણાં જ આપણે શેખ હનીફ બોલ્યા કે આ અડધી કલાક આપણે મિટિંગમાં રાખવાના છે, પણ જે તે કરીને આપણે સાંજમાં આવી ગયું કરીએ આપણે કે આવતા વર્ષ માટે ઇન્શાલ્લાહ આપણે એવી રીતે કરીએ કે કેમ વધારે અમુક જે આપણી મિસ્ટેક થઈ આ વર્ષે એમાં એ પાછી આપણે એને આગળ સુધારો કરશે. બસ કે આપણે જોયું ઘણી ચીજ, જેમ કે આપણે જે આ માર્શમાં આપણે 3 દિવસ કર્યું, તો તમારું એમાં કંઈ પ્રપોઝિશન છે કે એમાં માર્શ આપણે 3 જ દિવસ રાખવું જોઈએ કે વધારે કરવું જોઈએ કે ઓછું કરવું જોઈએ? જોઈએ છે વટાણે કે પોસિબલ છે કે આપણે 3ના બદલીમાં કે 4 દિવસ કરે અને કાં પછી 3 દિવસ રાખીએ, પણ કંઈક શાંતમાં આપણે આવશો બહેનો કે કી રીતે કરે આપણે. તમે આજે કાલે નથી જઈ રહ્યા? નહીં. તમે અને નાદિયાબેન એકલા છો આ બધું સમેટવા માટે? બધું આ મોટું કામ તમે ઇન્શાલ્લાહ જે બાકી છે કરવાનું. ઇન્શાલ્લાહ, ઇન્શાલ્લાહ. હવે આ આપણે આ ઓર્ગેનાઇઝેશન આપણે કરીએ છીએ, આ બહુ મોટો ઓર્ગેનાઇઝેશન છે અને સૌથી મોટી સંખ્યામાં આ વર્ષે આ કાફલો લઈ ગયા આપણે 170 માણસો. અને જ્યારે આપણે ભાવ જોઈએ છે તો આપણો ભાવ 30 મિલિયન યા 29 મિલિયન, કપારીમાં બીજા સાથે 50-40 મિલિયન, ભલે આપણે હોટલમાં નથી પણ તોય જે રીતે આપણે આ સગવડ આપીએ છીએ, તો તમને લાગે છે કે આ સોમ સફિશન્ટ છે કે પછી આપણને કંઈ બીજી એવી મદદ મળી રહી છે કે તમે આનું કેવી રીતના સગવડ કરો છો બધું? એટલે અમુક ચીજ છે કે આમાં પહોંચી નથી, જ્યાં કે ન્યાસ જેટલો સારો નાસ્તો બપોરનું ન્યાસ રાખો, ન્યાસ જે અંદર પહોંચી ન થતો તે બધું ખર્ચો બંને કુધારી લે છે ને અમુક ખર્ચો જે સેમ્પલી ગયું એ કદાચ ના ઓલું હમણાં તો પણ 200 મેલા હતા, 200 ઇન્શાલ્લાહ ઉમીદ છે કે કુબેર થઈ શકશે. ને અગર એવું છે કે કુબેર ના થાય ને તો પાછળ બંને કુદા છે કે એ બધું શાક બની લેશ ખર્ચો. આપણે કોશિશ છે ઘરમાં માટે જેટલો મિનિમમ ભાવ દે છે માણસો જ્યારે બધે કરશે. બસ આપણે ઇન્શાલ્લાહ એક પ્રોગ્રામ રાખવાના છે કે જે સવારોથી આપણે એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ કે જેથી કરીને આપણે આવતા વર્ષે ઇન્શાલ્લાહ વધારો સુધાર. જઝાકુમુલ્લાહ ખેર ઇન્શાલ્લાહ. જ્યારત કબૂલ ઇન્શાલ્લાહ. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. પાઓ તો દેખ લો અમ્મા ખુને અબ્બાસ મેરી ચાદર મે કરો જાતે ગમ યે ક્યું કરે દુનિયા
વાલેકુમ તંતો વાલેકુમ સલામ તંતો આપણે હમણાં જઈ રહ્યા છે પાછા આપણા વતને તો બે બોલ આ ગ્રુપના વિશે તમને તમારું શું ઇમ્પ્રેશન છે ખુદ ઝિયારત બહુ ફોર્મિડેબલ પસાર છે 170 માણસનો કાફલો હતો એકદમ બધે સાથ હતા કાલમ થાંકીન સેટી એક્સેપ્શનલ એટલે માણસને દિલમાં હતું કે આપણે ઝિયારત ઉપર છે મને લાગે છે એ કરશે પણ પૂછી લે કે કોઈ ઊંચા સાદે કોઈ બોલ નથી કે કાંઈ યા ઓપન બાજુ રોકાણ જરા પાસ એક્સેપ્શનલ હતું આપણે જે માર શકેરી સે સાસે તે એક્સ્ટ્રા ઓર્ડિનર એમાં જો ઇમામની મદદ ના હોય તો સેપા ફેઝાબલ એમાં દર્શ લેવાના હતા એમાં ઘણા દર્શ લેવાના હતા કે જ્યારે જનાબે જૈનબ એટલું હાઈલા હશે સમજો જ્યારે પોતે મદીનાથી લોકો વેપાર થયા જ્યારે આપણે કાફલો આપણે આવે ને તો આપણા સાથે જો એટલા જવાન્યા છે એટલા બુઝુર્ગ છે જવાન છે એકબીજા સાથે છે એકબીજાનું જોશ છે આપણને સમજો ને સાથી ભરેલી છે આપણે બધે સોલિડાર છે સાથી ભરેલી છે જનાબે જૈનબ જ્યારે વેપાર થયા હશે મદીનાથી જ્યારે ઇમામ હુસૈન બાજુમાં હોય જ્યારે હઝરત અબ્બાસ બાજુમાં હોય અલી અકબર બાજુમાં હોય એટલું છાતી ભરેલી હોય અને જ્યારે કરબલાથી નખેરા હશે એટલું દિલ તૂટેલું હોય અને જ્યારે એટલું હાલે એ એક સ્પીકર આપણે નથી આપણે જે જરા ખાયેલા એમાં આપણને જરાક અહેસાસ થાય કે આ દર્દ શું હોઈ શકે બસ આ એક મોજીજો છે આપણે ડબ્બે કહીને આપણે આવી જઈએ છીએ જગ્યા ઉપર પાછો આવતા વર્ષે જો પાછો આ ગ્રુપ ફોર્મે થાય તો તમને તમારો ઈરાદો છે પાછો આવવાનું ઇન્શાલ્લા ઈરાદો તો છે આજે જેટલાને તમે પૂછશો ને કોઈ તમને કહેશે એક મને લાગતું નથી કોઈ તમને કહે કે ના બધાની દિલમાં મહેનત અને કોઈ ખ્વાહિશ તો બધાની હોય કે પાછો આ ખુદા નસીબ કરે ઇમામ બારે પાછા બોલાવે અને પાછું નસીબ કરે અહીંયા આવવાથી બીજું મને પર્સનલમાં મને એ એક્સપિરિયન્સ થયો ને એક ફાયદો થયો હું એક ચીજ સમજતો નહોતો કે શું કામ કુફાથી ઇમામ હુસૈનને જ્યારે આટલા પત્ર કુફાથી આવતા હતા એટલે મારી પહેલી જાહેરાત હતી કરબલાની પહેલી જાહેરાત હતી આટલા પત્ર જ્યારે કુફાથી આવતા હતા ત્યારે મજાલી શું સાંભળતો હતો સર પણ હું સમજતો નહોતો કે શું કામ કુફાથી બીજા ક્યાંયથી નહીં અહીંયા આવીને મને તિલતે થયું ઇફેક્ટિવમાં કે ઇમામ અલી કુફામાં હતા ઇમામ અલી કુફામાં રહીને કર્યું હતું કુફાવાળા ઇમામ હુસૈનને ઓળખતા હતા એટલે એ લોકો મેં કુફાથી કુફાવાળાઓનો એવિતાસ્યો હતો ઇમામને કે તમે આવો અને આ બધું સીધું લે આવો મેલોરઝમાં પછી લા સ્વીટ દો લિસ્તવાર હું કોને પણ મારે કહેવાનું મતલબ એ છે કે જ્યારે આપણે આવીએ ને સુરપ્લાસ ત્યારે આપણને પેલું બધેલા પ્રયોજને બધે છે ને પાછું ઓલા કિલતે થાય આપણને કે ઓકે કે આ ઓકે મસ્જિદ કુફા અહીંયા હતી ઇમામ અલી અહીંયા શહીદ થયા ડોંક ઇમામ હુસૈને જ્યારે લોકોને તેડાવતા હતા પછી કોને છે ઇમામ હુસૈન એની મોર સાંભળતો હતો સરતનમાં સાંભળતો હતો મસ્જિદ મજાલિસમાં પણ અહીંયા આવીને પાછું ઘણું આપણને ઓલું રેકાદરે થાય બસ ખુદાએ જેને નસીબ નથી ખુદા બધાને નસીબ કરે અને બસ અહીંયાથી આપણે કહીએ કે કોઈ લઈને ના જાય કાંઈક સેપા પોસિબલ કાંઈક લઈને જાય કાંઈક લઈને જાય બસ ખુદા બધાને નસીબ કરે અને આપણી ઝિયારત ઇમામ કબૂલ કરે ઇન્શાઅલ્લાહ un petit message pour ceux qui voudraient venir qui veulent venir pour l'année prochaine ou pour ceux qui ont envie de venir mais qui ont peur કુતે નજફ ને કરબલા મને એકદમ ઓલું સેફ લાગ્યું કાંઈ મને એટલે એની મોરનું મને એની મોર મેં મારી પેલી હતી તો એનું મોરનું મારી પાસે ઓલું નથી અપ્રોચ નથી મારી પાસે રિપેર નથી હજી પાસે રોક્યું પણ આમ તો મને એકદમ સેફ લાગ્યું જરાય કાંઈ બીવા જેવું કાંઈ એવું કાંઈ દેખાણું નહીં એકદમ સેફ આ બે રેજો આપણા છે એવું લાગે છે અહીંયા કાંઈ બીવાનું નથી કેમ કે અહીંયા કોઈ હિંમત કરે એવું દેખાતું નથી Merci beaucoup, Tonton. Khuda Hafiz. Waqf karke Hussain ke naam ek nara ho virde zabaan.